આજે મિત્રો હું તમને જરાક એવી ટીપ આપવાનો છે એવી વાત કહેવાનો છું જેવું કરવાથી તમારા જે ટાઈમ તમે વાપરી રહ્યા છો ભણવામાં વાંચવામાં એમાંનો ચાલીસ ટકા ટાઈમ કે જે તમે ખોટો વેસ્ટ કરી રહ્યા છો ખોટી રીતે એને વાપરી રહ્યા છો એ તમારો બચી જવાનો છે ઘણી બધી એવી ભૂલો કે જે તમે ભણતી વખતે કરો છો વાંચતી વખતે કરો છો જેના કારણે ખોટો ટાઈમ તમારો હોય જાય છે મને ઘણા બધા મિત્રો એવા હશે કે સાહેબ અમે ટેબલ બનાવીએ છીએ પણ ફોલો નથી થતું અચ્છા સાહેબ અમારે પાસે ટાઈમ નથી રહેતો કારણ કે સ્કૂલ શરૂ હોય ટ્યુશન હોય આ હોય તે હોય કેટલુંક ભેગું કરી લેશન કરવા રહીએ વાંચવાનો ટાઈમ નથી રહેતો વાંચવા રહીએ લેશન કરવાનો ટાઈમ નથી રહેતો અચ્છા ઘણી વાર ટેબલ બનાવીએ એની ટાર્ગેટ પ્રમાણે કોઈ દી પૂરું નથી થતું એટલે જો તમને પણ આ પ્રશ્ન આ બહુ બહુ કોમન પ્રશ્ન છે જો તમને પણ આ પ્રશ્ન છે આ વિડીયો એનું સોલ્યુશન છે ક્રિએટિવલી કઈ રીતે લાવી શકાય એની હું તમને આજે વાત કરવાનો છું બાય ધ સમસ્યા તો છે આપણને ખબર છે કે ઘણા બધા એમ કહે છે કે સાહેબ અમારે ટોપર બનવું છે તમારે શું કરવું છે ટોપર બનવું છે તો અમારે છે ને આ રીતે ટાઈમટેબલ બનાવવું છે આની અંદર આ એટલા કહી દેજો ઓહો હો હો આ ટોપિક તો બહુ મોટો છે આ ચેપ્ટર તો બહુ મોટો છે વાંચુક નો વાંચુ શું ફેર પડે ને વાંચુ તોય પાછું કે સાહેબ બે કલાક નું ચેપ્ટર છે ત્રણ કલાક માં પૂરું થાય છે ત્રણ કલાક નું ચેપ્ટર છે અજા ઘણા એને પ્રશ્ન છે કે સાહેબ મને તો એમ હતું કે આ ચેપ્ટર તો કે એક કલાક માં પૂરું થઈ જશે પણ હકીકતમાં તો કેટલા બધા દી લાગી ગઈ ત્રણ ત્રણ કલાક વહી ગયા અમે ટાઈમ ટેબલ બનાવ્યું તો એમ નક્કી કર્યું હતું કે ઇકોનો આ એક ચેપ્ટર છે ને એ તો કે આમ એક કલાકમાં ખતમ થઈ જાય પણ જ્યાં વાંચવા બેઠા ત્યાં ખબર પડે ભાઈ ચાર ચાર કલાક નીકળી જાય હે તો જ્યારે આવો પ્રોબ્લમ થાય ત્યારે શું કરવું તો ત્યારે ઘણી બધી ઘણા બધા એવાય હોય છે કે ત્રણ કલાક એક સાથે આમ બેહી ગયા ત્રણ સાથે એક કલાક બેઠા અને બેઠા પછી ઊભા થયા ત્યારે ખબર પડે લે આટલું જ વંચાણ મારથી અને ટાઈમ કેટલો બધો હોઈ ગયો હતો ત્રણ કલાક વહી ગયો એટલે આવા બધા અફસોસ આપણને ક્યારે થાય છે આપણા હાથમાં ટાઈમ વહી જાય ત્યારે બીજું ઘણા બધા લોકોને એમ થાય કે હજી હમણાં તો આઠ વાગ્યા હતા આપણે વાંચવા બેઠા ક્યારે દસ વાગી ગયા કાંઈ ખબર નહીં હે ને એટલે સાદી ભાષામાં મારે કહેવાનો મતલબ એ છે કે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમને એમ લાગે કે આપણી પાસે બહુ ટાઈમ છે અચ્છા અત્યારે હજી એક્ઝામ્સને બહુ બધી વાર છે ધોરણ કોઈ પણ હોય બધા બધા ધોરણ માટે કોમન છે નવમું હોય દસમું હોય અગિયારમું હોય બારમું હોય શું ફેર પડે છે ભાઈ ધોરણ કોઈ પણ છે અને ત્યારે આપણને એવું લાગે છે કે બહુ ટાઈમ છે પણ જ્યારે એક્ઝેક્ટલી ટાઈમ આવે ત્યારે લોચા લાગે છે અચ્છા એક જાદુ તમને કહું જાદુ શું થાય છે અત્યારે તમે છે ને ઘણા બધા કે સાહેબ ના અમારે તો વાંચવા બેસવું છે પણ વાંચતી વખતે કંટાળો આવે છે અને કંટાળો આવે છે ને એટલે માંડ એક કલાક તો માંડ વાંચી શકીએ છીએ એક કલાક માંડ વાંચી શકનારા તમે અત્યારે બસ આટલું જ વાંચો છો એક્ઝામ વખતે પાંચ પાંચ દસ દસ કલાક કેમ વાંચી લ્યો છો છે ને એટલે એક્ઝામ વખતે પાંચ પાંચ દસ કલાક તમે વાંચી લ્યો છો એનું રીઝન એવું છે બરાબર એનો તો મતલબ એમ થયો કે કાંઈક એવું છે કે જે અત્યારે ઘટે છે જે એક્ઝામ વખતે તેમ પૂરું પાડ્યો છો એ જો આપણને ખબર પડી જાય આપણી પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય મળી જાય ને પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે પહેલું અને સાદું સત્ય જે અત્યારે ને અત્યારે આપણે છે એ ગ્રહણ કરવાની જરૂર છે કે આપણને ટાઈમની કમી નથી પહેલી વસ્તુ જે લોકો ફરિયાદ કરે છે કે સાહેબ અમારે ટાઈમ નથી રહેતો અમારા વાંચવાનો ટાઈમ નથી રહેતો અમારે ટાઈમ નથી રહેતો આ બસ એ લોકોને એવું લાગે છે કે મજક મગજમાં ટાઈમ નથી ઓકે ટાઈમ ટાઈમ છે જ યાદ રાખજો બધા ચોવીસ કલાક આપ્યા છે સાયકોલોજીસ્ટ છે એવું કીધું છે કે ભાઈ ટાઈમ નથી એવું કોને કીધું ભાઈ ચોવીસ કલાક દીધા તમને ચોવીસ કલાક ભગવાન આપ્યા છે એક પર્ટિક્યુલર ડે માં બરાબર ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક છે આપણને તો કોણ ફરિયાદ કરે છે ટાઈમ નથી બરાબર પણ તમારા ચોવીસ કલાક મારા ચોવીસ કલાક કોઈ અન્ય વ્યક્તિ ચોવીસ કલાક આપણા દેશના વડાપ્રધાનના કોઈ દેશના રાષ્ટ્રપતિના કોઈ એક્ટિવિસ્ટના કોઈ કંપનીના સી ઈઓના બધાને ચોવીસ કલાક જ મળે છે પણ એ ચોવીસ કલાકમાં બધા એક સરખું કામ કરે છે આ કે ના નહીં ને તમે જેવું અમે ત્રણ કલાકમાં એપ ચેપ્ટર વાંચું કોઈ વ્યક્તિ એવું હશે કે ત્રણ કલાકમાં ત્રણ ચેપ્ટર વાંચી નાખશે કે કોઈ ત્રણ ચેપ્ટરમાં ત્રણ મુદ્દા ક્લિયર કરી નાખશે એ પરિસ્થિતિમાંથી જો તમારે પસાર થવું છે સાહેબ મેક્સિમમ યુઝ ટાઈમનો કેમ કરો અમે એક કલાક બેઠા છીએ તમે મેક્સિમમ કેમ વાંચી લેવું એવું તો શું કરીએ કે આ કરી શકાય તો એના માટે મારી પાસે સાદી સિમ્પલ એક ટેકનિક છે બહુ બધા લોકોએ વાપરી છે બહુ બધા લોકોએ રિકમેન્ડ પણ કરી છે મે બી તમારા ઘણા બધા લોકોને એ ટેકનિક ખબર રહેશે એટલે પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખવા જેવી છે ઓકે ડેલી ટુ ડેલી તમે એમ કહ્યું કે આજ તો હું નવથી બાર વાંચીશ એટલે યાદ રાખજો વાંચવા માટે કોઈ કોઈથી ટાઈમનો ટાર્ગેટ ન હોય બરાબર મોટા મોટી ભૂલ જ તમે કરો છો કે આજ અમે દસ થી બે વાંચું આ શું આટલા કલાક આમ નાખવાના છે તો ટાઈમના સ્લોટ યાદ રાખજો કોઈ દી એ પ્રમાણે ટાર્ગેટ રાખવાથી તેમ તમારા ટાર્ગેટનું કોઈ દી નહીં વાંચી શકો એટલે ટાર્ગેટ ટાઈમ ના ન હોય ટાર્ગેટ શેના રાખવાના હોય કે આજના દિવસમાં મારે કેટલું પાકું કરવાનું છે આજના દિવસમાં મારે કયું ચેપ્ટર તૈયાર કરવાનું છે ને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મારે ઊભું થવાનું વાત ખતમ ઓકે એટલે ટાઈમનો ટાર્ગેટ પોતાની જાતને આપવો એના કરતાં આજના દિવસમાં મારે મારી જાત સાથે કયું કામ લેવાનું છે એ પહેલા નક્કી કરો ઓકે ટાઈમ નથી એવું ભૂલી જ જાઓ ઓકે દાખલે સમજો તો તમને એમ થાય કે આજ જ મારા મોબાઈલમાં ગેમ રમી છે ઓકે તો દુનિયાના હજાર જાતના કામ કરોડ જાતના વિઘ્ન આજના દિવસમાં તમને આવશે તમે ગમે એમ કરીને પાર પાડીને ગેમ રમશો રમશો ને રમશો જ ગમે એમ કરીને મેનેજ કરી લેશો પાકા પાકા પાકી વાત છે પાકા પા વાત છે ઓલું છે ને આમ તમે એના જેવું સમજો ઓલું ટેણીયું હોય ને ટેણીને આપણે ખોળામાં બેસાડ્યું છે હવે એના હાથ છે ને બહુ રોકેટ સ્પીડમાં હોય ઓકે તેમ જમવા બેઠા હોય સ્વાભાવિક છે એ તો હાથ ગમે શાકમાં ખીચડીમાં છાસમાં દૂધમાં હાથ મારે હવે તમે એટલું ધ્યાન રાખ્યું છે તમે મોટા છો તમે એને રોકી શકવા માટે સક્ષમ છો પણ તોય અડી દઈ છે ને તો ભાઈ એની પાસે કયું રહસ્ય છે એવું કે આવડા મોટા તમે એને તેડી શકનારા બરાબર એનો જેવડો હાથ છે એવી રીતે તમારી ખાલી આંગળી છે આવડા મોટા તમે સાઈઝમાંય મોટા મગજમાં મોટા શરીરમાં બધે મોટા

તો કોને ખબર છે કે તમારી કેપેસિટી કેટલી છે તો એક ચેપ્ટરનો ટાર્ગેટ સેટ કરો કે આજના દિવસમાં મારે એક ચેપ્ટર તૈયાર કરી નાખું છે જો હજી આપણી પાસે એક વર્ષ આખું છે એટલે આ ખતરાઓ બધા કરી શકાય તો આજના દિવસમાં સવારે નક્કી કરો સ્કૂલે જતા પહેલાં આજના દિવસમાં આ વિષયનું આ ચેપ્ટર માટે ક્લિયર કરવું છે કરવું છે એના ચેપ્ટરના બધા દાખલા ગણવા છે બધી થિયરી પાકી કરવી છે બધા ફ્રેઝીસ પાકા કરવા છે ફંક્શન પાકા કરવા છે વોટ

આવતીકાલ જે વિષયનું પેપર છે તો તમે આજે શું કરતા હો આજે એક પણ મિનિટ નકામી બગાડો બરાબર મમ્મી એમ કે હાલને માટે પિક્ચર બહુ મસ્ત આવે ના અરે ના કાલ પેપર છે મમ્મી આ નો જોવાય નહીં યાર તમે આમ જ ના પાડો એ ધંધો અત્યારે કરવા જેવો છે શા માટે કારણ કે તમને કાલના કામનું પ્રેશર છે કાલ એક્ઝામ છે

કામ હોય છે માટે પોતાની જાતને કામ આપતા શીખો ઓકે આપો શીખાય નહીં કાંઈ નહીં આપો કામ આપો મારે આટલું આજે કામ કરવાનું છે નિયમ નંબર એક આજથી શું કામ કરવાનું છે ટાઈમના ટાર્ગેટ નથી રાખવાના શેના ટાર્ગેટ રાખવાના છે કામના ટાર્ગેટ રાખવાના છે કે આજના દિવસમાં મારે એટલું કામ કરવાનું છે ડાન ચાલો કામનો ટાર્ગેટ થઈ ગયો પણ સાહેબ કામ કરવાનું કઈ રીતે

ચાર કલાક સળંગ વાંચો એના કરતાં આ ટેકનિક તમારી યાદ રાખવાની શક્તિ તમારી કામ કરવાની ઝડપ ચાલીસ ગણી વધી જશે કઈ રીતે ભાઈ શું કરવાનું છે તો પચીસ પચીસ મિનિટના કેટકા પાડો કેટલી મિનિટના પચીસ મિનિટના તો તમારે શું કરવાનું છે પચીસ મિનિટ માટે તમારે કામ નો ટાર્ગેટ સેટ કરવાનો છે કે નેક્સ્ટ મારા એટલું કામ કરી નાખવાનું છે ટાઈમર દો ઘરે ટાઈમર મૂકી શકો ને કે ભાઈ પચીસ મિનિટમાં મારે જો આટલું કામ માર કરવાનું છે ટાઈમર ઓન થાય અને પચીસ માંથી મિનિટ હળવે હળવે ઘટતી જાય પચીસ મિનિટ થાય એટલે બ્રેક લેવાનો છે બ્રેક કેટલી મિનિટ લેવાનો છે માત્ર પાંચ મિનિટ પાંચ મિનિટનો બ્રેક લઈ લીધો વળી પાછો બીજો સેશન શરૂ કરો પચીસ મિનિટ પચીસ મિનિટ કોન્સન્ટ્રેશનથી ફૂલ ફોકસથી વાંચો વોર વળી પાછો પાંચ મિનિટનો બ્રેક લઈ લો હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો પચી મિનિટ અને પચીસ મિનિટે પાંચ પાંચ મિનિટનો બ્રેક આવે છે આમાં અમારું ધ્યાન રહેશે કઈ રીતે તો હમણાં હું તમને કહેતો હતો કે સાહેબ અમારી પાસે ટાઈમ નથી ટાઈમ નથી ટાઈમ નથી આ બધો પ્રશ્ન રહે છે તમને ખબર છે પ્રોબ્લેમ કોઈ દી ટાઈમ ન એનો છે જ નહીં પ્રોબ્લમ શેનો છે ફોકડે જે ટાઈમે જે કામ કરવા બેઠા એમ આપણું સો એ સો ટકા ધ્યાન છે કે નહીં તો પ્રોબ્લેમ ક્યાં છે કે નથી હોતું ઘણા બધા એવા હોય ને કે એક કલાકની ચાર ચાર કલાક ચોપડી લઈને બેઠે બેસે ચાર કલાક ચોપડી લઈને બેઠા પછી એમને આવડતું હોય એક પાનું બરાબર હવે તમે એમ બેઠો છે હું તો ચાર કલાક બેઠો વાંચવા લોચો ક્યાં પડ્યો આ કાંઈ એમ સાદું સિમ્પલ ઉદાહરણ આપું તમે પિક્ચર જોવા જાવ તો પિક્ચર જોવા જાય પિક્ચર જોવાનું પૂરું થઈ ગયું પિક્ચર જોવાનું પૂરું થઈ ગયા પછી તમને આખી સ્ટોરી યાદ હોય એમાં સિંગલ ગીત આવતો હોય ગીતના ઢાળ યાદ હોય કયા ગાયક કલાકારે ગાયું છે એ તમને ખબર રહી છે બાહુબલી આવ્યા હતા કે ભાઈ બાહુબલી આવ્યા હતા કે ભલ્લાલ દેવ આવ્યા હતા દેવસેન આવી હતી કોણ ક્યારે ક્યાં કોની એન્ટ્રી થઈ ક્યાંને કોઈ હવામ કેટલા ઠીકા માર્યા બધી તમને એ ટુ ઝેડ ત્યારે તમને કોઈ ટાર્ગેટ નહીં થાપતો પિક્ચર શરૂ થાય ત્યારે આ યાદ રાખવાનું ધ્યાન રાખજો પિક્ચર પૂરું થાય ઇન્ટરવ્યુ લેશો તમારું અરે એમ નામ મોઢે ધડાટી બોલી નાખો છો શા માટે કે પિક્ચર જોતી વખતે તમારું ફૂલ સો ટકા એટેન્શન ક્યાં હતું પિક્ચરમાં પણ વાંચતી વખતે ભણતી વખતે સો ટકા એટેન્શન હોતું નથી કેમ નહીં થતું કારણ કે તેમાં ટાઈમનો ટાર્ગેટ સેટ કર્યો તો મારે આઠ વાગ્યા સુધી વાંચવાનું છે આઠ વાગે ખતમ કામ નો ટાર્ગેટ સેટ કરશો પ્રોબ્લેમ નહીં આવે અચ્છા પચીસ મિનિટ વાંચશો તમારા મગજને ખબર છે કે ભાઈ મારે પચીસ મિનિટ પછી તો બ્રેક મળવાનો છે અને પચીસ મિનિટમાં ટાઈમર મૂકશો તો તમને એટલો કટકો ખરો પચીસ મિનિટમાં તો આટલું કામ માર્કે નાખવું પડશે હાલો હલો ના કરવામાં બ્રેક આવી ગયો એટલે આ પ્રેશર આપણને આવશે આપણી જાતને જ્યાં જ્યાં સુધી કામનું જો કામના પ્રેશરની વાત કરું છું મહેનતના પ્રેશરની વાત કરું છું બીજું બધું તો સાઈડમાં દો નહીં આવડે નહીં થાય આપણેથી થોડું થાય બધા કરે આપણે જ ન કોઈ દીધા આ બધું સાઈડમાં દો કરવા માંડો એટલે થવા માંડે બધાથી થાય છે તો આપણે જ કેમ ન થાય ભાઈ ઓકે ટોપર જ કરી શકે આ ટોપર માટે નથી ધોરણ કોઈ પણ ધોરણમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થી માટે આ છે ઓકે પચીસ મિનિટ પચીસ મિનિટ તમે ફૂલ ફોકસ વાળું ભણશો તો ગેરંટી સાથે કહું છું કે ચાર સેશનમાં તમે જેટલું ભણશો ને એટલું છે એ ચાર કલાક વાળું નહીં ભણી શકે આ કોઈ પણ એક્ઝામની તૈયાર તૈયારી કરનારા વ્યક્તિ માટે ઇફેક્ટિવ છે બરાબર તમારું મગજ સો ટકા કોન્સન્ટ્રેશનથી કામ કરશે ઓકે એટલે આ વસ્તુ યાદ રાખજો એટલે પહેલી વસ્તુ ખબર પડી ગઈ શું કરવાનું છે ટાઈમનો ટાર્ગેટ નથી રાખવાનો કામનો ટાર્ગેટ રાખવાનો છે અચ્છા સાહેબ બધું કઈ નાખ્યું કામ નો ટાર્ગેટ રાખી નાખ્યો પચીસ મિનિટ રાખી નાખ્યો પાંચ પચી મિનિટ કાલ પચી મિનિટ પણ કારેક તો એવું થાય ને કે આજ જ નથી વાંચવું કાલ વાંચો આળસ આવે ને આળસ તો કોને થતી ભાઈ આ તો સર્વ સ્વીકૃત એવું એવું ચલણ છે જે બધાને ઘરમાં ઓછા વત્યા છે આવે બધા છોકરા મનમાં આળસ હોય કે સાહેબ આરે એકદીમાં દી માં આજ તમારો વિડીયો જોઈએ ને હમણે સમજો હમણાં ધબધબાટી બોલાવી પોમોડોરો ટેકનિક હમણાં બાર વાગ્યા સુધી પોમોડોરો પોમોડોરો કરી નાખે છે પોમોડોરો ટેકનિક જેણે આપ્યો એને એમ થાય ઓહો હો આ આ પદ્ધતિ તો મેં આપી પણ આત્મસાત તો હમણે કરી લીધી એ લોકોને એવું થાય પણ પછી બીજા દિવસે લોચાલ લાગે આળસ આવે થાક લાગે કે એક દી કેટલાક દી કરવાનું આ યાર આ આ છ છ બાર મહિના ધંધો કરવાનો આમ થોડું હાલે આળસ જાગે હવે એના માટે શું સોલ્યુશન ભાઈ તો એના માટે એક સાદું સોલ્યુશન એવું છે જો હંમેશા એવું થાય તમને એમ દાખલે તરીકે તમને એમ થાય કે ચાલો આપણે હવારમાં પાંચ વાગ્યે જાગવું છે રોજ હવે એકલા તો કોઈ દી નથી કારણ કે એક દી એલાર્મ વાગ્યું ને પેલા દિવે તો ગમ દઈ જાગી ગયા બીજા દિવસે તો કે સાડા પાંચે જાગ્યા ત્રીજા દિવસે છ વાગ્યા ના જે કરતા બેટર હતું પણ તમે એના બદલે એવો પ્લાન બનાવો કે આપણા ભાઈ બંધો હવે ભેગા થઈને ભેગા જાગીને ભેગા થશું અને આપણે ભેગા થઈને વાંચશું તો ચારમાંથી કોઈ એક નો આવ્યો હોય તો બાકીના ત્રણ જણા રીંગ મારે ક્યાં છો જાગા જલ્દી આવ્યું તો આપણા મિત્રો આપણને પ્રેશર કરે આપણા મિત્રો આપણને ધક્કો મારે અને આપણને મોટિવેશન આપીને ક્યાંક હાલાલ હાલાલ થાય ને એટલે એવું એવું તમે કરી શકો શું કરી શકાય કે તમે આજના દિવસે કેટલો કામનો ટાર્ગેટ રાખ્યો છે એની જાણ તમારા મિત્રોને કરી દો તમારા મમ્મી પપ્પાને કરી દો ઘરે નાના મોટા ભાઈ બહેનો એને કહી દો ભાઈ આજ મારે એટલું વાંચવાનું છે કેમ થાય એટલે ફાયદો શું થશે કે એ લોકો તમને ઓન ધ ટ્રેક રાખશે પૂછા કરશે કેટલું થયું કેટલું બાકી રહ્યું થઈ ગયું કે ન થયું આ એના કારણે તમારું ફોકસ છે માઇન્ડમાં એ રહેશે કે આજના દિવસમાં મારે એટલું કરવાનું હતું નામ પૂછપુછ કરે છે થશે કે નહીં થાય એટલે એના લીધે તમારું ધ્યાન વાંચવામાં ને વાંચવામાં રહેશે તમારા આજુબાજુવાળા લોકો તમને હેલ્પ કરશે ઓકે તમને મોટિવેશન આપશે કાંઈ વાંધો નહીં આયલ ધ્યાન રાખ થઈ જશે આલું બાણું બેન કરી દઉં આજનો ટાર્ગેટ તારો પૂરો નહીં થયો શાંતિથી વાંચી લે અવાજ નહીં આવે તો આ વસ્તુ કરો તમારા મમ્મી પપ્પાને કહી દો અથવા આ મોટા મોટું શું કરી શકે બારમાં ધોરણમાં દસમાં ધોરણમાં અગિયારમાં ધોરણમાં નવમાં ધોરણમાં મારે કેટલા ટકા લાવવા છે વાર્ષિક પરીક્ષામાં બોર્ડ ની પરીક્ષામાં કહી દીધું તમારો તમારો ટાર્ગેટ બહુ ઊંચો ટાર્ગેટ એક નક્કી કરો તમે જ્યાં રોજ વાંચવા બેસો છો ત્યાં ચીપકા દો અને એને રોજ જોયા કરો રોજ બોલો મારે આ પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં આટલા ટકા લાવવા છે આટલા ટકા લાવવા અને એ ટકા આખા ગામને કહી દો

એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બીજું શું છે ખબર કે આપણા મગજનો પ્રોબ્લેમ શું છે કે આપણને પાંચ સેકન્ડ પછી આમ એવું કહેવાય છે કે હ્યુમન સાયકોલોજી એવી છે આપણી કે દર સાત સેકન્ડે આપણને કંઈક નવું જોઈએ હું તમને કાંઈ પણ એમ કહું ચાલો એક આંખું બંધ કરો અને કાર વિશે વિચારો ઓકે તો હું તમને આમ કહું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવું કરજો એવું કરજો હાલો બરાબર ને ખરે કાઉન્ટ કરો કોકને એમ કહેવાનું ચાલ કાઉન્ટ કરતો અને કાઉન્ટ કરે ને ત્યારે તમારે કાર વિચારવાની એટલે કાર વિચારો ને એટલે તમને પહેલી સાત સેકન્ડમાં કાર તો દેખાઈ દે પણ પછી આઠમી સેકન્ડથી તેમ કારનો કારનો કલર કારની કમની કારનું મોડલ કારની સાઈઝ હે ને એમાં ક્યાં રોલા પડે કેવી સાઉન્ડ સિસ્ટમ સીટનો કલર કેવો પછી બધું વિચારો માંડો લોચો ક્યાં છે કે આપણે મેઇન ફોકસ ક્યાં કરવાનો તો બસ ખાલી કારમાં અને પછી અધ વચ્ચે ચડી ગયા આપણે આવું ન થાય એટલા માટે ધ્યાન રાખવા જેવું બરાબર આ હ્યુમન સાયકોલોજી છે અને એક બીજો મોટો પ્રોબ્લેમ જે આપણે સ્વીકારવું જ પડે માણસ છીએ તો સ્વીકારવું પડે

આપણી લાઈફ છે ને આપણું જીવન બસ કંઈક આ રીતનું છે આમાં મામા 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 હાલો જાય છે અત્યારે વિડીયો જોયો અને કાલે હવારે નક્કી કર્યો કે આજ સાહેબ એક દી એવો આવ્યો કે છ છ કલાક વાંચ નાખ્યો બરાબર આપણા વર્ષમાં એવાય દિવસો આવે કે તેમ તમારી મેક્સિમમ કેપેસિટી માલતા હોય અને રોજ ઝંડા ગાળતા હોય બરાબર આ જ આમ જો બધું જેટલું હતું ને બધું સટાક 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 જાય એટલે આ આ લેવલ ઉપર હોય તમે અહીંયા ઓકે કે રોજના છ છ કલાક તમે ઢળી નાખતા હો સાહેબે ભણાવ્યું નથી પાકું થયું નથી સાહેબ આવવા આવે એટલું આમણે ઉપાડી લઈએ છ છ કલાક વાંચતા હો ક્યારેક એવું બને માંદા પડો ઉભા થવાનો વેંત ન રહે અચ્છા કાંઈ નીચ થયું તમને પણ ઘરે એવી પરિસ્થિતિ છે જિંદગી છે ભાઈ કાંઈ પણ થાય કે ભાઈ વાંચવાની પ્રોબ્લેમ થાય છે આછા બાજુવાળા લગ્નમાં છે તો એ લોકો ડીજે વગાડે છે ઢીંગા ચીકાં ઢીંગા ચીકા કઈ કઈ કરે છે પ્રોબ્લેમ ને છે ચંબકભાઈ તમને બોલાયો હાલને માન્ય પાઇપ ફિટી પાઇપ ફિટિંગ માટે જરૂર છે એક છોકરાની બે મિનિટનું જ કામ છે બસ અને બે મિનિટનું કંઈ બે કલાક તમારી લઈ લે અચ્છા કોઈ કામ આપણને કરવું પડે મહેમાન આવી જાય ઘરે અચ્છા હે ને કાંઈક તહેવાર ઉત્સવ થઈ જાય કાંઈક તો નડવાનું છે અને એટ એ ટાઈમ ત્યારે છ કલાકને બદલે માંડ તમે કલાક વાંચી શકશો

આજ તમને જેટલો ટાઈમ મળી રહ્યો છે મે બી પોસિબલ છે કે આવતીકાલે ન મળે આવતીકાલે મળ્યો છે એ મે બી પોસિબલ છે કે પરમ દિવસે એટલોય ન મળે કોઈ પરિસ્થિતિ કેવા સંજોગો ઊભા થાય ભવિષ્ય કોણે જોયું છે એટલે આજે તમારા હાથમાં જે વસ્તુ છે એમાં મેક્સિમમ યુઝ કેમ કરો એ વિચારો એ પ્રમાણે કામ નક્કી કરો અને મળો વાંચવા એટલે ટૉપર એ બનશો સારા ટકાએ આવશે જે ટાઈમમાં લોકો ચાર કલાકમાં એક ચેપ્ટર પાકું કરે છે એ તમે એક કલાકમાં પાકું કરી શકશો ક્લિયર થઈ ગયું તો આજના વિડીયોમાં શું શીખ્યા પોમોડોરો ટેકનિક જ્યારે વાંચવા બેસો છો ત્યારે ટાઈમનો ટાર્ગેટ ન રાખો કામનો ટાર્ગેટ રાખો અટેન્શનનો પ્રોબ્લેમ છે ટાઈમની અછતનો પ્રોબ્લમ નથી એટલે વાંચતી વખતે તમારું ફૂલ ફોકસ વાંચવામાં જ રહે એના માટે પચીસ પચીસ મિનિટના મેં પોમડોરા સેશન કીધા એ પચીસ પચીસ મિનિટના રાખો પછી પાંચ મિનિટનો બ્રેક લ્યો તમારા આજુબાજુવાળા બધા મિત્રોને ગજાવીને કહી દો કે આજના દિવસે મારે આટલું કામ કરવાનું છે આ વર્ષે મારા આટલા પર્સન્ટેજ આટલો ટાર્ગેટ આટલું રિઝલ્ટ લાવવાનું છે એ લોકો તમને હેલ્પ કરશે તમારા રસ્તા પર રહેવાના અને લાસ્ટ બટ નોટ લિસ્ટ જિંદગી છે બધા દિવસો એક સરખા એક સારા વીતવાના નથી એટલે જ્યારે જે આપણને વાંચવાનો ટાઈમ મળે છે જે તક મળે છે ઝડપી લો વાંચી લો તો વેરી શ્યોર કે તમને ટાઈમનો ઉપયોગ કરતાંય ફાવશે ઓછા ટાઈમમાં વધારે કામ કરી શકશો ઓકે તો મને આશા છે કે તમને આ ટેકનિક જે ટીપ્સ આપી છે થોડો ઘણો ફાયદો થશે જો એવું લાગે છે ફાયદો થશે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા હજી પણ વિડીયો તમારા માટે અમે લઈને રેગ્યુલરલી આવવાના છીએ મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ટાટાબાબાય જીએ